કેમ છો બાળ દોસ્તો? હું છું વાર્તા કહેનારો. ચાલો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. ધ્યાનથી સાંભળજો હો. આપણી આજની વાર્તાનું નામ છે બગલો, સાપ અને નોળિયો. તો સાંભળો. એક બહુ મોટું વન હતું. એ વનમાં એક વડનું મોટું ઝાડ હતું. આ વડના ઝાડ ઉપર ઘણા બધા બગલાઓ રહેતા હતા. વળી વડના એ મોટા ઝાડની એ બખોલમાં એક કાળો સાપ પણ રહેતો હતો. હવે એ સાપ રોજ પેલા બગલાઓના નાના નાના બચ્ચાઓને ખાઈ જતો અને એમ કરીને પોતાનું પેટ ભરતો. આમ આ સાપ રોજ એક પછી એક બગલાઓના બચ્ચાઓને ખાઈ જતો. એવામાં એક બગલાના બચ્ચાને એ કાળો સાપ ખાઈ ગયો એટલે પેલો બગલો તો બિચારો માંડો રડવા. રડતો જાય ને ડૂસકા ભરતો જાય. પછી તો સરોવરના કિનારા પર ઊભા રહીને આંખોમાંથી આંસુ સારવા લાગ્યો અને નીચું મોઢું કરીને ઊભો રહી ગયો. તેને આમ આ રીતે ઊભેલો જોઈને સરોવરના પાણીમાંથી એક કરચલો બોલ્યો, અરે મામા, શા માટે તમે આમ ઉદાસ થઈને આ પ્રમાણે રડો છો? બગલાએ રડતા રડતા કહ્યું, ભાઈ શું કરું, પેલા અમારા વડના ઝાડની બખોલમાં મોટો કાળો સાપ રહે છે ને, એણે મારા નાના નાના બાળકોને ખાઈ લીધા છે. એ માટે હું અહીં સરોવરના કિનારે રડું છું અને આંસુડા સારું છું અને એમ દુખી થઈને રડું છું. તારી પાસે સાપનો કોઈ ઉપાય હોય તો હવે કે મને? હા, સાંભળીને કરચલો વિચાર કરવા લાગ્યો, આ બગલો તો અમારો રોજનો દુશ્મન છે. સરોવરના પાણીમાંથી આ બગલાઓ જ અમને ખાઈ જાય છે ને, માટે આજે હવે એને સારો ને સાચો ખોટો ઉપદેશ આપું કે જેનાથી બધા જ બગલાઓ નાશ પામે અને બધા બગલાઓ મરી જાય. આવું વિચારીને તે ચતુરાઈપૂર્વક બોલ્યો, હો અરે મામા, જો એમ છે તો નોળિયાના દરથી માંડીને સાપની બખોલ સુધી તું માછલાના માંસના ટુકડાઓ નાખી દે, જેથી કરીને નોળિયો એ માર્ગે જઈને એ દુષ્ટ સાપનો નાશ કરી નાખશે. પછી તો બગલાએ એ પ્રમાણે કર્યું. નોળિયાના દરથી માંડીને સાપની બખોલ સુધી નાના નાના માછલાઓ નાખી દીધા પકડી પકડીને. ઓ ભાઈ, એટલે નોળિયો તો એ માછલાઓને ખાતો ખાતો આગળ વધ્યો અને વડની બખોલમાં દાખલ થયો. એણે કાળા સાપને મારી નાખ્યો. પણ પછી તો એ નોળિયાએ ઝાડ ઉપર રહેનારા બધા બગલાઓનું પણ ધીરે ધીરે ભક્ષણ કરી લીધું. ખાઈ ગયો એક પછી એક બધા બગલાને. એટલે બાળ દોસ્તો, આપણે બુદ્ધિથી વિચારવાનું કે કોઈ કહે એ માની નહીં લેવાનું. કોઈની સલાહ સાચી છે કે ખોટી એ તો પહેલા વિચારવું જોઈએ ને. તો ચાલો કાલે પાછી બીજી વાર્તા સાંભળશું. આવજો.